સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ એલિટ એજ્યુકેશનમાં. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ હાલમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 15 ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો આજે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો 28 માર્ચ 2022 રોજ જાહેરાત ક્રમાંક 15 મુજબ ગ્રામ સેવક વર્ગ 3 માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો વિગતવાર જોઈએ તો મિત્રો ગ્રામ સેવક વર્ગ 3 માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખ મિત્રો 30 માર્ચ 2022 થી 15 એપ્રિલ 2022 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઓજસની વેબસાઇટ ઉપર. ત્યારબાદ મિત્રો ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, તથા અન્ય ઉમેદવારો માટે કોઈ ફી નથી. તથા મિત્રો છેલ્લી તારીખ 19/4/2022 રહેશે. મિત્રો પોસ્ટ ઓફિસના ચેનલ થ્રુ જે ભરવા માંગતા ઉમેદવારો માટેની છેલ્લી તારીખ 19/4/2022 રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર 15 KB સાઇઝ સુધીમાં તૈયાર રાખવાના રહેશે મિત્રો, JPG ફોર્મેટમાં. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓનલાઈન અરજી કરતી ઉમેદવાર કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના કે અપલોડ કરવાના નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ભરવાપાત્ર જગ્યાઓ કુલ કેટલી છે, તો તેની વિગતવાર મિત્રો જોઈએ તો મિત્રો ગ્રામ સેવકની ભરવાપાત્ર કુલ જગ્યાઓ આ પ્રમાણે છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો મિત્રો અમદાવાદમાં 69, અમરેલીમાં 45 છે, આણંદ જિલ્લામાં 80 છે, અરવલ્લી જિલ્લામાં 47 છે, બનાસકાંઠામાં 86 છે, ભરૂચ જિલ્લામાં 66 છે, ભાવનગર જિલ્લામાં 14 છે, બોટાદ જિલ્લામાં 10 છે, છોટાઉદેપુર જિલ્લામાં 34 છે, દાહોદ જિલ્લામાં 50 છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 છે, ડાંગ જિલ્લામાં 11 છે, ગાંધીનગર જિલ્લામાં 50 છે, ગીર સોમનાથમાં 38 છે, જામનગર જિલ્લામાં 16 છે, જૂનાગઢ જિલ્લામાં 37 છે, કચ્છમાં 83 જગ્યા છે, ખેડા જિલ્લામાં 87 જગ્યા છે, મહીસાગર જિલ્લામાં 27 જગ્યા છે, મહેસાણામાં 44 જગ્યા છે, મોરબી જિલ્લામાં 27 જગ્યા છે, નર્મદા જિલ્લામાં 19 જગ્યા છે, નવસારી જિલ્લામાં 80 જગ્યા છે, પંચમહાલ જિલ્લામાં 39 જગ્યા છે, પાટણ જિલ્લામાં 69 જગ્યા છે, પોરબંદરમાં 17 જગ્યા છે, રાજકોટમાં 52 જગ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં 37 જગ્યા છે, સુરત જિલ્લામાં 85 જગ્યા છે, તથા સુરેન્દ્રનગર જિલ્લામાં 55 જગ્યા છે, તથા તાપી જિલ્લામાં 63 જગ્યા છે, વડોદરા જિલ્લામાં 58 જગ્યા છે, તથા વલસાડ જિલ્લામાં 62 જગ્યા છે. ટોટલ મળીને મિત્રો 1571 જગ્યાઓ છે. અને કાસ્ટ પ્રમાણે જો મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 657 કુલ જગ્યા છે, EWS કેટેગરીના ઉમેદવાર માટે 141 જગ્યા છે, SEBCના ઉમેદવારો માટે 362 જગ્યા છે, તથા SCના કેટેગરી ઉમેદવારો માટે 110 જગ્યા છે, ST કેટેગરીના ઉમેદવારો માટે 301 જગ્યા છે, તથા માજી સૈનિકો માટે 143 જગ્યા છે, તથા દિવ્યાંગોમાં ABCD પ્રમાણે જોઈએ તો A કેટેગરીમાં ઉમેદવારો 31 જગ્યા છે, B કેટેગરીમાં 22 જગ્યા છે, C કેટેગરીમાં 10 જગ્યા છે, D કેટેગરીમાં 10 જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે. કુલ જગ્યા 73 છે દિવ્યાંગ ઉમેદવારો માટે. ટોટલ મળીને 1571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટેની સામાન્ય જોગવાઈ. તો મિત્રો તેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે અંગ્રેજીમાં કઢાવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારની નોકરી માટેનું હોય તો આ જાહેરાત માટે માન્ય ગણવામાં આવશે નહીં, તથા SEBCના ઉમેદવારો માટે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની મહત્તમ અવધિ 3 વર્ષ માટેની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે, તો તેમાં પણ મિત્રો તેની જે પ્રમાણપત્ર મેળવેલ છે તેની અવધિ 3 વર્ષ માટેની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ માન્ય રમતગમતમાં જો ઉમેદવાર ગુણ મેળવવા માગતા હોય તો ઓનલાઈન એપ્લાય કરતી વખતે તેમાં સ્પોર્ટના કોલમમાં તેમણે યસ ટીકમાં કરવાનું રહેશે, જેની ત્યારબાદ બીજી વિગતો ભરવાની રહેશે મિત્રો, તો તેમને રમતગમતના ગુણ મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એક ઉમેદવાર 1000 અરજી કરી શકશે, જો તેનાથી વધારે અરજી કરશે તો મિત્રો જે છેલ્લી એટલે કે લાસ્ટ અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની, તો મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રામ સેવક વર્ગ 3 માટેની આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત છે મિત્રો. બેચલર ઓફ રૂરલ સ્ટડી SF બેચલર ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સમાં
પાસ કરેલો હોવું જોઈએ, અથવા તો બીએસસી એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ, અથવા તો બી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટિકલ્ચર ડિગ્રી મેળવેલ હોવી જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાં મિત્રો, સરકારમાંની યુનિવર્સિટીમાં. ત્યારબાદ મિત્રો બી નંબર ઉપર જોઈએ તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર અથવા હોર્ટિકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો એગ્રો પ્રોસેસિંગ અથવા તો પોલિટેકનિકલ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ ઓબટેન ફ્રોમ એની ઓફ ધ એગ્રીકલ્ચર યુનિટી ઇન્કોર્પોરેટ ઓ અથવા તો એસ્ટાબ્લિશ અંડર ધ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આ પ્રમાણેની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો રોલ્સ નંબર 3માં જોઈએ તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતી અને હિન્દી ભાષા પણ જાણતા હોવા જોઈએ. અને વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ મિત્રો અને વધુમાં વધુ 36 વર્ષ હોવી જોઈએ, તથા ભરતી નિયમ મુજબ મહત્તમ વયમર્યાદા 35 વર્ષ પ્લસ 1 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે મિત્રો. તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાત વધારાના લાયકાત માટે નિર્ધારિત તારીખ 15 એપ્રિલ 2022 સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે, તથા વયમર્યાદા માટે પણ 15 એપ્રિલ 2022ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વયમર્યાદામાં છૂટછાટ છે તે આ પ્રમાણેની છે, જે સમય અનુસાર ગુજરાત સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવેલ છે તે તમામ ઉમેદવારોને આ પ્રમાણેની છૂટછાટ આપવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કોમ્પ્યુટરની જાણ કારી માટેનું જ્ઞાન કે પ્રમાણપત્ર, તો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12 પાસમાં કોમ્પ્યુટર વિષય સાથે એક સબ્જેક્ટ પાસ કરેલો હોવો જોઈએ મિત્રો. તો આ પ્રમાણેનું પ્રમાણપત્ર હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ માટેનું. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પગાર ધોરણની, તો મિત્રો પ્રથમ 5 વર્ષના ફિક્સ પગાર માટે મિત્રો 19,950 પગાર ધોરણ રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત, તો મિત્રો તેની વિગતવાર અહીંયા જણાવેલ છે મિત્રો, તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પરીક્ષા ફીની, તો મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે, અન્ય ઉમેદવારોને કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં. અને જો તે ઉમેદવાર પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવા માંગતો હોય તો મિત્રો 100 રૂપિયા ફી તથા 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ રહેશે મિત્રો ચલન દ્વારા. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા, તો મિત્રો તેનો અભ્યાસક્રમ ગ્રામસેવક વર્તનનો જે અભ્યાસક્રમ રહેશે તે આ પ્રમાણેનો રહેશે. ક્રમ નંબર 1 ઉપર છે મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, તેના 20 માર્ક રહેશે, ભાષા રહેશે ગુજરાતી. ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, તેના 15 માર્ક રહેશે, તેની ભાષા રહેશે ગુજરાતી. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે અંગ્રેજી ભાષા અને ગ્રામર, તેના માર્ક્સ રહેશે 15 અને તેની ભાષા રહેશે અંગ્રેજી. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેસ્ટ સાઇટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો મિત્રો જે શૈક્ષણિક લાયકા માટે જે ભરતી માટેની જે શૈક્ષણિક લાયકાત છે, એટલે કે ગ્રામસેવકને જે ભરતી માટેની જે લાયકાત છે તેને લગતા અથવા તેના સંદર્ભમાં તે માટેના પ્રશ્નો પૂછવામાં આવશે, તેના માર્ક્સ રહેશે 50 અને તેની ભાષા પણ રહેશે ગુજરાતી મિત્રો. તો આ પ્રમાણેનો અભ્યાસક્રમ રહેશે. અને ત્યારબાદ મિત્રો જોઈએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં કયા ટોપિક ઉપર કયા પ્રશ્નો પૂછવામાં આવશે તો તે પણ મિત્રો જણાવેલ છે, તથા તેનો સમય જોઈએ તો મિત્રો 1 કલાકનો રહેશે અને કુલ 100 માર્કના પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં મિત્રો જે ટોપિક આપેલા છે તે આ પ્રમાણે છે, જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ. ત્યારબાદ ગુજરાત અને ભારતની ઇતિહાસ, ગુજરાત ભારતનું સાંસ્કૃતિક વારસો, ગુજરાત ભારતનો ભૂગોળ, સ્પોર્ટ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ગુજરાત અને ભારત કેન્દ્ર સરકારની યોજનાઓ, તથા ભારતનું અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ, કોમ્યુનિકેશન ટેકનોલોજી અને કરંટ અફેર, આ 11 ટોપિકમાંથી જીકે અથવા તો જનરલ અવેરનેસના પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો. દરેક પ્રશ્નોને 1 ગુણ રહેશે તથા 0.33 માઇનસ નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે મંડળની, તો મિત્રો આ જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની મંડળની સત્તા રહેશે. અને આ મિત્રો
ભરતી માટેની જાહેરાતની તારીખ 28 માર્ચ 2022 રોજ ગ્રામ સેવક વર્ગ 3 માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો મિત્રો, આ પ્રમાણેની ગ્રામ સેવક વર્ગ 3 માટેની જાહેરાત કરવામાં આવેલ છે અને તેની ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 30 માર્ચ 2022 થી 15 એપ્રિલ 2022 સુધીની રહેશે. તો સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.